नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय गणित। चलो आपणे लास्ट में छे आ चेप्टर नंबर 3 छे ने पूरू कर्युं छे अने स्वापोथी में पण पूराई गयुं छे। चलो तो हवे आजे आपणे नवो चेप्टर नंबर 4 लांबू अने टूकू ए शुरू करिए, बराबर छे। चलो बधा गणितनी पाठ्यपुस्तक, पेन्सिल अने इरेजर आटली वस्तु काढी राखो, बराबर। गणितनी पाठ्यपुस्तकमां पेज नंबर 46 केटला 46। चलो हवे हूँ अहींयाथी वाँचू छूँ, तमे लोको ध्यान आपजो, बराबर। लाली तेना पिताની દુકાનમાં વસ્તુઓ વેચે છે। એક ખેડૂત દોરડું લેવા આવે છે। હવે જુઓ આ લાલી નામની છોકરી છે, દેખાય છે તમને બધાને। હવે ઈ એના પપ્પાની દુકાન છે, એમાં વસ્તુ વેચે છે। અને એક ખેડૂત છે, જો આ ખેડૂત દેખાય છે તમને બધાને, એ ખેડૂત છે, ઈ દોરડું લેવા આવે છે। હવે શું કહે છે ખેડૂત, જુઓ, તમે મને 7 હાથ દોરડું આપી શકશો, એટલે ખેડૂતના હાથ છે એવા 7 હાથ થાય એટલું દોરડું જોઈએ છે। કેટલું દોરડું જોઈએ? 7 હાથ જેટલી લંબાઈનું, બરાબર। તો લાલી છે ઈ આપે છે, જો આવી રીતે કે આ તમારું 7 હાથનું દોરડું, દેખાય છે ને। હા, હવે શું કહે છે ખેડૂત, પરંતુ આ તો માત્ર 6 હાથ જ છે। હવે ખેડૂત માપે છે, માપ્યું એણે, તો કે આ તો માત્ર 6 હાથ જ છે, તો તમે 7 હાથ આપો મને। તો એમ કે શા માટે તમે તમારા હાથ વડે આ દોરડું માપતા નથી, તેની 7 ગણી લંબાઈ લેતા નથી? એટલે લાલી એમ કહે છે કે તમે તમારા હાથથી આની લંબાઈ માપો, 7 ગણું જ દોરડું છે। તો હવે ખેડૂત છે, દેખાય છે આ માપે છે લંબાઈ, એ લંબાઈ માપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું આપે છે। ચાલો આગળ જોઈએ પેજ નંબર 47। દામજી કેટલા પગમાં ડગલાઓ ઓળંગશે? જો આ દામજી દેખાય છે તમને, આનું નામ દામજી છે। હવે એને અહીંયાથી અહીંયા સુધી જવું છે, ક્યાંથી ક્યાં સુધી? આ રસ્તાથી અહીંયા સુધી જવું છે, આટલું। તો કેટલા ડગલામાં પહોંચી શકશે? કેટલા ડગલા આવશે? 8 ડગલા આવશે ને, જુઓ આપણે ગણીએ, 2, 3, 4, 5, 6, 7, 8 8 ડગલા થશે, નાના નાના ડગલા છે એના, આવી રીતે આપણે અંદાજ કરવાનું છે, સ્પેસિફિક કહી શકીએ નહીં। અહીંયા લખી નાખો 8 ડગલા, 8 ડગલા। ચાલો બીજું, આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? ચાલો અનુમાન કરો, અહીંયા 3 છે એટલે હજુ વધારે 5 સમાઈ શકે, એટલે ટોટલ આવશે 8। લખી નાખો 8 કપ। ચાલો 8 કપ લખી નાખો, નિરાતે વિડીયો એવું લાગે તો સ્ટોપ કરી દો અને લખી નાખો। ચાલો આગળ, ઝાડની ડાળીઓને પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? હવે ઝાડની ડાળી સુધી પહોંચવું છે, અહીંયાથી અહીંયા સુધી, તો કેટલા માટલા ગોઠવવા પડે? 2 તો છે, હજુ 3 માટલા સમાઈ જાય, તો લખી નાખો 5 ઘડા। શું આવશે? 5 ઘડા, લખી નાખો। ચાલો આગળ જોઈએ, આ તાર પર કેટલા ખમીસ? ખમીસ એટલે શર્ટ, આ તાર છે, આ દોરી છે, એના ઉપર કેટલા શર્ટ લટકાવી શકીએ? ચાલો આપણે અંદાજ કરીએ, આ એક શર્ટનું માપ આટલું છે ને, 1, 2 અને 3, એટલે ટોટલ કેટલા છે? 1, 2, 3 અને 4, કેટલા શર્ટ આપણે સૂકવી શકશું? 4 શર્ટ। ચાલો લખી નાખો અહીંયા 4 ખમીસ, 4 ખમીસ। ચાલો વિડીયો સ્ટોપ કરી અને પૂરતા જજો, સારા અક્ષરે, બરાબર। ચાલો આગળ જોઈએ પેજ નંબર 48, કેટલા સેમી લંબાઈ છે? ચાલો હવે શું કહે છે, આની લંબાઈ કેટલા સેમી છે આપણે સ્કેલથી માપવાનું છે, તમારી આગળ સ્કેલ હોય ને એનાથી માપવાનું છે। આ દિવાસળીની લંબાઈ, કાચિંડાની લંબાઈ કેટલી છે એ આપણે માપવાનું છે। ચાલો આગળ જોઈએ, મીણીઓ રંગ, આ મીણીઓ કલર છે એની લંબાઈ, પછી પાસાની લંબાઈ, આ પાંદડું છે એની લંબાઈ, શું કહે છે જોઈએ આપણે। દિવાસળીની લંબાઈ 4 સેમી છે, કેટલા સેમી છે? 4 સેમી, શેની લંબાઈ? દિવાસળી, અહીં દેખાય છે દિવાસળીની લંબાઈ, આ 1 2
ત્રણ અને ચાર કેટલા સેમી છે દિવાસળીની લંબાઈ? ચાર સેમી. આગળ પાંસ પાંસાની દરેક બાજુ એક સેમી લાંબી છે. આ પાંસો છે એની બાજુ આ એક સેમી લાંબી છે પાંસાની. ગરોળી તેર સેમી લાંબી છે. આ કાચિંડો નથી હો, ગરોળી છે. એ કેટલા સેમી લાંબી છે? તેર સેમી. બરાબર. આગળ જોઈએ તો પાંદડાની લંબાઈ કેટલી થાય? હાલો પાંદડાની લંબાઈ આપણે ગોતવાની છે. અહીંયા આપણે એક આપીએ, બે, ત્રણ અને ચાર. કેટલી લાંબી હોય પાંદડાની લંબાઈ? ચાર સેમી. જો કેવી રીતે આપ્યું હજુ એકવાર જુઓ, પાંદડાની લંબાઈ કેવી રીતે સ્કેલેથી માપો તો પણ ચાલે. અને અહીંયાથી એક, બે, ત્રણ અને ચાર તો લખી નાખો. પાંદડાની લંબાઈ આવશે ચાર સેમી. મીણિયા રંગની લંબાઈ જુઓ તો મીણિયો રંગ જુઓ કેટલી લંબાઈ છે મીણિયા રંગની. લગભગ સાત થશે. જુઓ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત થઈ ને સાત. ચાલો તો લખી દો મીણિયા રંગની લંબાઈ છે સાત. હવે ભૂમિતિ બોક્સ એટલે કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો. તેના પર કેટલા સેમી અંકિત છે? તમારી પાસે ફૂટપટ્ટી હોય ને કાચની સ્કેલ, એ જોઈએ. કંપાસમાં નાની સ્કેલ હોય એમાં કેટલા સેમી સુધી અંક લખેલા છે જોઈ લેજો. મોસ્ટ ઓફનામાં 15 સેમી હશે તો લખી નાખો 15 સેમી. ચલો આગળ જોઈએ. જે નાની માપપટ્ટી તમે શાળામાં મોટે ભાગે વાપરો છો તે આના જેવી છે. આપણે જે નાની માપપટ્ટી વાપરીએ છીએ સ્કૂલમાં એ આના જેવડી છે. આવી જશે ને તમારી પાસે. બરાબર. ઝીરોની નિશાનીથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે. માપપટ્ટીની નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો. શું કહે છે? આપણે ગમે ત્યારે માપીએ સ્કેલેથી અથવા તો માપપટ્ટી વડે તો ઝીરોથી જ આપણે માપીએ, ક્યારે એકેથી બેથી માપતા નથી. તો એમ કહે છે કે ઝીરોથી માપવું આપણા માટે સરળ બને છે. તો આપણે હવે વિવિધ વસ્તુ આપી છે એની લંબાઈ શોધવાની છે. નીચે દર્શાવ્યા પ્રમાણની વસ્તુઓ શોધો. જો લગભગ 10 સેમી લંબાઈની વસ્તુ, 10 અને 20 સેમી વચ્ચેની લાંબી વસ્તુ, 1 સેમી કરતાં ઓછી લાંબી, એમાંથી આપણે અહીંયા દોરવાની છે. બરાબર. તો એક કામ કરો, હું હોમવર્કમાં તમને આપું ને એ તમારે દોરી નાખવાનું છે. એક બેગ દોરજો. બેગ દફતર કહેવાય ને એ. અને એક વાયોલિન, આપણે વગાડીએ છીએ ને વાયોલિન અથવા ગિટાર, શું કહેવાય, ગિટાર કે વાયોલિન, એ દોરી નાખજો. બરાબર. અહીંયા જો તમારે આ પ્રવૃત્તિ છે, ફરજિયાત ન હોય દોરવાનું. પાઠ્યપુસ્તક આપણે મરજિયાત પૂરવાની હોય છે, ખાલી સમજવાનું હોય છે. બરાબર. તો તમારે મરજિયાત દોરવાનું હોય છે. કોઈને એવું હોય કે મમ્મીને પણ દોરતા નથી આવડતું ને મને પણ નથી આવડતું તો કંઈ વાંધો નહીં, આપણે સ્વામાંથી જ એક્ઝામ લક્ષી પૂછવાના છીએ. આ તો માત્ર તમારી પ્રવૃત્તિ થાય, તમને કંઈક નવું લાગે એટલા માટે આપું છું. ચલો આગળ જોઈએ. પેજ નંબર 50. મારો હાથ કેટલો મોટો છે? ચલો જોઈએ. તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો. ચલો તમારો અંગૂઠો છે અને તમારી નાની આંગળી બે વચ્ચેની લંબાઈ માપવાનું. આ પાનાના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કર્યો છે. તમે પણ માપજો અંગૂઠા અને છેલ્લી આંગળી છે તમારી નાની એ વચ્ચેનું માપ કેટલું છે. હવે અંગૂઠો અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે છે? હવે અંગૂઠાની લંબાઈ વધારે છે કે નાની આંગળીની લંબાઈ, એ સ્કેલેથી તમે માપજો. આ અંગૂઠાની લંબાઈ અને આ નાની આંગળીની લંબાઈ, શેને વધારે આવશે? નાની આંગળીને. અંગૂઠાની લંબાઈ તો નાની હોય તો એ તમે જોઈ લેજો. બરાબર. હવે તમારા વર્ગમાં મેજર ટેપ લાવો. હવે તમે એમ કહેશો, દીદી મેજર ટેપ એટલે? જો મેજર ટેપ આપણે દરજી પાસે જે હોય છે ને માપપટ્ટી, મીટર પટ્ટી, એને મેજર ટેપ કહેવાય. હવે તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો. ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે. તમે માપપટ્ટી, દોરી, મેજર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકાય. આપણે જેવો આ બધા માપે છે ને એમ માપવાનું. માપપટ્ટી હોય ઘરમાં કે મારું કાંડું છે એ કેટલા લંબાઈનું છે, માથું, પછી હાથ, બરાબર છે, એ બધું માપજો. તમે શું કહેવાય પેલું કરજો, પ્રવૃત્તિ ઘરે કરજો. ચાલો આજે આપણે અહીંયા સુધી પેજ નંબર 50 સુધી રાખીએ છીએ. હોમવર્કમાં મેં તમને આ દોરવાનું દીધું છે. પ્લસમાં અહીંયા દોરવાનું છે મેં જેમને બેગ અને વાયોલિન દોરવા આપ્યું છે ને એ.
प्लस में पीडीएफ मोकलू छू, बे पेज छे स्वापोथी में पूरवाना छे, बराबर छे। चालो, बधाने मजा आवी। सरस, थैंक यू।